સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્ય સરકાર બાળ વિકાસ માટે શિક્ષણ પાછળ કરોડોના ખર્ચા કરી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાની આંગણવાડીઓ જર્જરિત હોવાનું સામે આવ્યું છે। સોડપુર ગામે વર્ષ 1997-98 માં બનેલી આંગણવાડીનું 35 વર્ષનું જૂનું મકાન સંપૂર્ણ જર્જરિત બની ચૂક્યું છે। આંગણવાડીની છતમાંથી પાણી ટપકી રહ્યું છે તો બીજી તરફ છત ઉપરથી પોપડા પણ પડે છે ત્યારે આવા જોખમ વચ્ચે ભૂલકાઓ રામ ભરોસે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। વાંધીપુર લધુરપત ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી આ સોડપુર સિવાય પણ અનેક એવી જગ્યાઓ છે આંગણવાડી છે કે જર્જરિત બની છે। ભણતા બાળકોની સલામતીને ધ્યાને રાખી પ્રશાસને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ પ્રશાસન આ ખાડા કાન કરતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલ બાળકોની સલામતી અને સારું શિક્ષણ મળી રહે તે માટે આંગણવાડીના નવા મકાન માટે મંજૂરી આપવામાં આવી તેવી સરપંચ દ્વારા માંગણી કરવામાં આવી છે। જો કે વિકાસની વાતો કરતી ગરવી ગુજરાતની આ સરકાર અને વરવી વાસ્તવિકતા ક્યારે દૂર થશે તે જોવું રહે। આંગણવાડી આવેલી છે એમાં બહુ જૂની છે 35 વર્ષથી તો છોકરાઓ અમારા ભણવા આવે છે અને ઉપરથી પાણી પડે છે ઉપરથી પોપડા પડે છે નવી બનાવવાની અમારા ગામજનોની માંગ છે સરકાર જોડે। અમારી પંચાયતની અંદર સોડપુર ગામની આંગણવાડી આવેલી છે એ આંગણવાડીની અંદર વરસાદ આવવાથી પાણી ટપકે છે એકદમ જર્જરિત થઈ ગઈ છે। બહુ જૂની આંગણવાડી છે બાળકોને અંદર બેસાડવા હોય તો એ ભય રહે છે અને ઘણીવાર તો ઉપરથી પોપડા પડવાના લીધે બાળકોને વાગેલું પણ છે અને આવા સંજોગોની અંદર અમારા બાળકોને બહાર પણ અમુક ટાઈમ બેસાડવા પડે છે અને વાલીઓની પણ ફરિયાદ હોય છે જેથી બાળકો પણ આ નાના બાળકો ભણવા આવી નથી શકતા। એટલે અમારે સરકારની અંદર એક એવી રજૂઆત છે કે એક જર્જરિત આંગણવાડી છે સોડપુર ગામની એ મંજૂર કરવામાં આવે એવી ને એવી પરિસ્થિતિ અમારા અસાલ ગામની આંગણવાડીની છે એની અંદર પણ એકદમ ખૂબ જર્જરિત થઈ ગયેલું છે। વડીયોલ સોડપુર અસાલ એ ત્રણ કેન્દ્રો મારા માવાથી સોડપુર અત્યારે પોળા પડે છે અને બહુ જ જર્જરિત હાલતમાં છે તો ત્રણ કેન્દ્રો મેં ઉપલા લેવલે જર્જરિતમાં બતાવેલ છે ઉપરથી જાણ કરેલ છે પંચાયતમાં બી જાણ કરેલ છે ઉપરથી જે કાર્યવાહી થશે તેના પછી નીચલા લેવલની કાર્યવાહી અમે શરૂ કરી।